નમસ્કાર મિત્રો, તમે જોઈ રહ્યા છો હાર્ડલાઇન અને હું છું દીપક આસર. દેશમાં કોરોના વાયરસના આજે સૌથી વધુ 386 કેસ સામે આવતા દહેશતનો માહોલ છે. જી હા, દોડધામ મચી ગઈ છે. કોરોના વાયરસને ફેલતો અટકાવવા માટે ભારતના કરોડો લોકો લોકડાઉનમાં ફસાયા છે, ઘરમાં બેસી ગયા છે જબરદસ્તીથી, કે જેથી કરીને જીવનું જોખમ ન ઊભું થાય. આજે 8મો દિવસ છે, લોકો ઘરે કામ ધંધા વગર બેઠેલા છે. રોજનો અબજ રૂપિયાનો કામ ધંધો બંધ થઈ ગયો છે. દેશની ભાવિ પેઢીનું શિક્ષણ અટકી ગયું છે. મજૂરો હજારો કિમી ચાલીને પોતાના ઘરે પહોંચી રહ્યા છે. સમજો કે દેશ આખો સ્ટેન્ડ સ્ટીલ થઈ ગયો છે. આ બધું કોના માટે? મારા માટે, તમારા માટે, આપણા બધા માટે. આપણા બધા ઉપર જીવનું જોખમ ન ઊભું થાય એ માટે આપણે બધા સમજીએ છીએ, પણ ઘણા લોકો નથી સમજતા. જી હા, આવી પરિસ્થિતિ વચ્ચે મઝહબના નામે જે દેશમાં રહેતા હોઈએ એ જ દેશના કાયદા કાનૂનને ગોળીને પી જવા ક્યાં સુધી બરદાસ્ત કરવામાં આવશે? અને પછી જ્યારે આતંકવાદીનું લેબલ લાગે છે ત્યારે કાગારોળ મચાવવામાં આવે છે. આવું ક્યાં સુધી આ દેશ બરદાસ્ત કરશે? દિલ્હીના નિઝામુદ્દીન વિસ્તારમાં મરકઝમાંથી નીકળેલા તબલીગી જમાતના સેંકડો લોકોએ દેશ પર જીવનું જોખમ ઊભું કરી દીધું છે. શ્રીનગરમાં 1 અને તેલંગાણામાં 6ના મોત થયા પછી, જી હા, આ 7 મોત થયા પછી એક વાત બહાર આવી હતી કે આ લોકોની ટ્રાવેલ હિસ્ટ્રી ચેક કરતા એવું સામે આવ્યું હતું કે દિલ્હીના નિઝામુદ્દીન વિસ્તારમાં એક જ ઇમારતમાં મઝહબના નામે ભેગા થયેલા તબલીગી જમાતના 5000થી વધારે લોકોના કારણે આ 7 મોત નિપજ્યા છે. ઓથોરિટી એક્શનમાં આવી અને આ ઇમારતમાંથી મુસલમાનોને બહાર કાઢવાની શરૂઆત કરાઈ ત્યારે એવું કહેવાતું હતું કે આ ઇમારતમાં 1000 લોકો ભેગા થયા છે. જોકે એક અહેવાલ મુજબ મોડી રાત સુધી દિલ્હી પોલીસથી કામ પત્યું નહીં આ બિલ્ડિંગ વેકેટ કરાવવાનું. એટલે NSS, નેશનલ સિક્યુરિટી એડવાઇઝર અજીત દોવલને મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા. અહેવાલો એવું પણ કહી રહ્યા છે કે અજીત દોવલ રાત્રે 2 વાગ્યે મરકઝ પહોંચ્યા હતા અને તાત્કાલિક ઇમારતને ખાલી કરાવી દીધી હતી. સવારે 4 વાગ્યા સુધીમાં મરકઝમાંથી 2361 લોકોને વેકેટ કરવામાં આવ્યા હતા. મરકઝમાંથી વેકેટ કરાયેલા તબલીગી જમાતના લોકોમાંથી 1800 લોકોને, જી હા, 1800થી વધુ લોકોને ક્વોરન્ટાઇન કરી દેવાયા છે. જ્યારે 670 લોકોમાં સિમ્પટમ્સ જોવાતા, કોરોના વાયરસના ચિહ્નો દેખાતા તેઓને હોસ્પિટલાઇઝ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત લોકો દેશના વિવિધ રાજ્યોમાંથી અહીં આવેલા સેંકડો લોકો પરત તેના ઘરે પહોંચી ગયા છે અને આ સેંકડો લોકોના કારણે આખા દેશમાં જોખમ ઊભું થયું છે. જી હા, વિવિધ રાજ્ય સરકારો અને કેન્દ્ર સરકાર હવે આ જીવતા બોમ્બ જેવા સેંકડો લોકોને પોતાના રાજ્યમાં શોધી રહી છે અને આઇડેન્ટિફાઈ કરી રહી છે કે આ લોકો કેટલા કેટલા બીજા લોકોના સંપર્કમાં આવ્યા હતા અને તેનાથી કોરોનાની ચેઇન કેવી બની છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા મુજબ તબલીગી જમાતને કારણે દેશમાં 154 નવા કેસ આજે સામે આવ્યા છે. આ કેસમાં જમ્મુ કાશ્મીરમાં 23, તેલંગાણામાં 23, આંધ્રપ્રદેશમાં 17, અંદમાન નિકોબારમાં 9, તમિલનાડુમાં 65, દિલ્હીમાં 18, પુડુચેરીમાં 2 નવા પોઝિટિવ કેસ આ જમાતના જ સામે આવ્યા છે. તબલીગી જમાતને કારણે દેશના વિવિધ રાજ્યોમાં શું સ્થિતિ છે એ પણ આપણે જોઈએ. સૌથી પહેલાં દિલ્હીની વાત, જ્યાં આ જમાતનું ફંક્શન યોજાયું હતું, જ્યાં આ જમાત ભેગી થઈ હતી. 24 નવા પોઝિટિવ કેસ દિલ્હીમાંથી સામે આવ્યા છે. 500થી વધુ લોકોને ક્વોરન્ટાઇન કરવા પડ્યા છે દિલ્હીમાં. મુંબઈની વાત કરીએ તો એવું કહેવાય છે કે તબલીગી જમાતમાં ભાગ લેવા માટે મહારાષ્ટ્રમાંથી લગભગ 100થી વધુ લોકો આવ્યા હતા. હવે મહારાષ્ટ્ર સરકારે આ 100 લોકોને આઇડેન્ટિફાઈ કરવા માટે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી છે. ગુજરાતમાંથી 72 લોકો તબલીગી જમાતમાં ગયા હતા, જેમાં સૌથી વધુ 34 લોકો અમદાવાદના હતા. ભાવનગરના 20 લોકો પણ અહીંયા ગયા હતા, તેમાંથી 1 વ્યક્તિનું મોત નિપજ્યું છે ભાવનગરમાં. DGP શિવાનંદ ઝાના જણાવ્યા મુજબ બાકીના 71 લોકોને આઇડેન્ટિફાઈ કરી લેવાયા છે અને કોરોનાના કોઈ લક્ષણો દેખાયા નથી, છતાં પણ તેઓને ક્વોરન્ટાઇન કરી દેવાયા છે. તબલીગી જમાતમાં ઉત્તર પ્રદેશના 157 લોકો દિલ્હી પહોંચ્યા હતા. યુપી સરકારે આ બધા લોકોને ઓળખી કાઢવા
તેમની તપાસ શરૂ કરી છે. રાજસ્થાનના 37 લોકોને ઓળખવામાં આવ્યા છે જેઓ દિલ્હીમાં તબલીગી જમાતમાં હાજર રહ્યા હતા. રાજસ્થાનના મેડિકલ ઓફિસરના જણાવ્યા મુજબ આ બધા લોકોને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. સૌથી મોટું જોખમ તેલંગાણા ઉપર છે. જી હા, અહેવાલો મુજબ તેલંગાણામાંથી 1200 લોકો તબલીગી જમાતમાં સામેલ થવા માટે આવ્યા હતા અને તેઓ પરત પણ જતા રહ્યા હતા. હવે આ 1200 લોકો કોના કોના સંપર્કમાં આવ્યા છે વગેરે વગેરે બધું તપાસ તેલંગાણા સરકારની જવાબદારી બની ગઈ છે. તેલંગાણામાં તબલીગી જમાતમાં આવેલા 6 લોકોના તો મોત નિપજી ચૂક્યા છે. જી હા, અને પરિણામે બીજા અનેક પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે. તેલંગાણા સરકાર સામે હવે આ 1200 લોકો કોના કોના સંપર્કમાં આવ્યા હતા, ક્યાં ક્યાં ગયા હતા વગેરે શોધવાની જવાબદારી આવી પડી છે. આવી જ રીતે કર્ણાટકથી દિલ્હી આવેલા 342 લોકોની ઓળખ કર્ણાટક સરકારે કરી લીધી છે. ઉત્તરાખંડના 700થી વધારે લોકો દિલ્હી તબલીગી જમાતમાં સામેલ થવા આવ્યા હતા. બિહારના 86, તમિલનાડુના 65, કેરળના 22, પુડુચેરીના 6 લોકોને પણ આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા છે. હજુ બીજા પ્રદેશોના સેંકડો લોકો આવ્યા હોવાની માહિતી બહાર આવવાની શક્યતા નકારી શકાતી નથી. ધીમે ધીમે લોકોને આઈડેન્ટિફાઈ કરવામાં આવી રહ્યા છે, પણ સવાલ એ છે કે ત્યાં સુધીમાં ડેમેજ કેટલું થશે. મઝહબના નામે તબલીગી જમાતે આજે દેશના કરોડો લોકોના જીવ સામે જોખમ ઊભું કરી દીધું છે. ક્યાં મઝહબ કે ધર્મમાં એવું શીખવાડવામાં આવે છે? શું આ અટકાવી શકાયું ન હોત કે લોકોના જીવની સામે જોખમ ઊભું થઈ રહ્યું છે તો તેને આપણે અટકાવી દઈએ? અને છેલ્લે સૌથી મોટો સવાલ કે કેન્દ્ર સરકારે દેશ આખાને લોકડાઉન દિલ્હીમાં બેઠા બેઠા કર્યો હતો, ત્યારે તેની પડખે જ દિલ્હીની અંદર જ આટલા બધા લોકો ભેગા થયા છે. શું તેની જાણ કેન્દ્ર સરકારને નહોતી? કોનું ફેલ્યોર છે આ? કેન્દ્ર સરકારનું, દિલ્હી સરકારનું, ઇન્ટેલિજન્સનું? કોઈકે તો જવાબદારી સ્વીકારવી જ પડશે. આ ખૂબ મોટી વાત દેશમાં બની ગઈ છે અને હવે બીજી વખત આવું ન થવું જોઈએ તેવું વિચારતા પહેલાં આ જે થયું છે તેમાં જવાબદારો સામે પગલાં ભરવા પડશે. ધન્યવાદ. તમે અમારો આ વિડીયો જો યુટ્યુબ પર જોઈ રહ્યા હોવ તો તરત જ અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને નવા વિડીયોના અપડેશન માટે બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં. જો તમે અમારો આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા હોવ તો અમારા પેજને લાઈક કરો. વધુ અપડેટ માટે દિલોકસત્તા.com ની વિઝિટ કરવાનું ભૂલશો નહીં.